નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીની વાત ચેનલમાં દીક્ષિત કોટડીયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે વાત કરવાની છે આપણે ડુંગળી વિશે. ઘણા બધા વિડીયો આપણે ડુંગળી વિશે બનાવ્યા છે અને કંઈક ને કંઈક જેવું આપણે માર્કેટની અંદરથી નવું નવું અપડેટ મળતું રહે છે એ પ્રમાણે હું તમને માહિતી આપતો જ રહીશ. તો આજે એક વાત કરવાની છે ડુંગળીની અંદર જે જાંબલી રંગના ધાબા પડે છે તેના વિશે. તો સૌથી પહેલા જોઈએ કે આ રોગની અંદર પાંદડા ઉપર જાંબલી રંગના ધાબા જોવા મળે છે અને તેની આજુબાજુનો ભાગ સફેદ થઈ જાય છે. તમને સ્લાઇડમાં બાજુમાં દેખાડે છે એવી રીતે તે ધાબા પડશે, તેનો આજુબાજુનો ભાગ સફેદ થઈ જશે, ત્યારબાદ સુકાઈ જાય છે. તો ખેડૂત મિત્રો, આ રોગના નિયંત્રણ માટે મેન્કોજેબ પાવડર આવે છે જે 40-50 ગ્રામ પ્રતિ 15 લિટર પંપમાં, અથવા તે ના કરવું હોય તો તેની અવેજીમાં તમે કાર્બન ડાયઝીમ 50% વેટેબલ પાવડર 15-20 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીમાં નાખીને 2-3 છંટકાવ કરો તો 10-10 દિવસના અંતરે તો તમે આ રોગનું અસરકારક નિયંત્રણ રહી શકો છો. અને તેની સાથે સાથે જો તમારે જૈવિક પણ કરવું હોય તો તમે ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસનો ઉપયોગ પણ કરી શકો છો પાયાની અંદર છાણિયા ખાતર સાથે મિક્સ કરીને અને ઉપરથી. તો બસ આજના માટે આટલું જ. મને રજા આપો. ધન્યવાદ.